પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં નર્મદાનું પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત કફોડી બની છે. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ પાક વાવ્યો છે, પણ નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ હવે સરકાર સામે લડત ચલાવવા રણશીંગુ ફૂક્યું છે. જરૂર પડીએ સામખિયાળી અને આડેસર હાઇવે ચકાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માંડવી તાલુકાના બિદડા ગામે માંડવી અને મુંદ્રાના કિસાનોની એક સભાનું આયોજન કરાયું હતું, જેમાં નર્મદા લાવો કચ્છ બચાવો વિષય પર ચર્ચા કરાઈ હતી. તાજેતરમાં 20 વર્ષીય ખેડૂત યુવાનનું મોત થતા મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. કચ્છમાં પાણીની પરિસ્થિતિ વિકટ બનતા ખેડૂતો, માલધારીઓ, નાગરિકો, પશુઓની હાલત કફોડી બની રહી છે. કચ્છીઓના હકનું નર્મદાનું પાણી મેળવવાની માંગણી માટે નર્મદા લાવો કચ્છ બચાવો અભિયાન છેડવામાં આવ્યું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી જવામાં પણ પાછી પાણી નહીં કરવામાં આવે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી. ભૂતળના પાણી નીચે જતા કિસાનો સાથે પ્રજા પણ પરેશાન બની છે. પશ્ચિમ કચ્છના અસ્તિત્વ માટે, ભાવિ પેઢી માટે, કચ્છના બોર્ડર વિસ્તારના સંરક્ષણ માટે, ગાય માતા અને અબોલા જીવોના સંરક્ષણ માટે નર્મદા જ એક જીવાદોરી છે. કચ્છના નામે પાસ થયેલી નર્મદા યોજનામાં કચ્છને ઘોળીને પી જવાયા છે, જેથી કિસાનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને કચ્છને પાણી મળે તે માટે લડત ચલાવવામાં આવશે. જરૂર જણાય તો આડેસર અને સામખિયાળી હાઇવે ચકાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મારું નામ કિશોરભાઈ વાસાણી, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી. અમારે હાલની પરિસ્થિતિ દુષ્કાળની અને ભૂગર્ભ જળ ખલાસ થઈ ગયું. આ વર્ષોથી અમે નર્મદા, જ્યારે ભૂમિપૂજન થયું ત્યારથી કચ્છની પ્રજા રાહ જોતી હતી કે આ નર્મદા ડેમ બન્યો છે એટલે કચ્છને પાણી મળશે, કચ્છ સુધી આવશે. અને વહીવટ કરતાં આપણા સરકારના પ્રતિનિધિઓ કાયમ અમને સમજાવ્યું હતું કે પાણી આવે છે, પાણી આવે છે. ત્યાં જ્યાં સુધી ભૂગર્ભ જળ હતું અમારી પાસે ત્યાં સુધી અમે ખેડૂતોએ આટલો ગંભીરતાથી નહોતો લીધો. પણ હવે કે જ્યારે ભૂગર્ભ જળ ખાલી થઈ ગયું હોય અને ખેડૂતને સ્થળાંતર કરવું પડે, આજીવિકા માટે કાંઈ બચ્યું ન હોય, પશુ માટે જીવ માત્રને પાણી માટે મલખા મારવા પડતા હોય, ત્યારે આ મુદ્દો બહુ ગંભીર બન્યો છે. ત્યારે આ ગંભીરતાથી અમને લેવો પડ્યો. આખા કચ્છની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે. હર જન એમ કહે છે કે નર્મદાનું પાણી પહોંચે તો જ આ કચ્છ અસ્તિત્વ રહે, નહીં તો કચ્છનું અસ્તિત્વ જ નહીં રહે. એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે હવે સરકાર સાથે અમે ગંભીરતાથી આગળ વધવા માંગીએ છીએ અને હવે સરકારને આવનારા દિવસોમાં ઢંઢોળી અને વહેલી તકે, જેમ સૌરાષ્ટ્રના સુજલામ સૌની યોજનામાં ગ્રાન્ટ આપી મોટી, એમ ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામમાં આપી, એમ કચ્છ માટે અલગ બજેટ ફાળવી અને રાષ્ટ્રીય યોજના ખપે તો જાહેર કરે, પણ વહેલી તકે બજેટ આપી અને પાણી પહોંચાડે તો જ આ સરહદના સંતરી અહીંયા ટકી શકશે, નહીં તો આવનારા દિવસોમાં આ સરહદ ખાલી થશે અને કાશ્મીર થતાં કાંઈ વાર લાગશે નહીં. મારું નામ અરવિંદસિંહ જેઠુભા જાડેજા, હું ફળાદી ગામનો કિસાન છું. આજે આ મિટિંગમાં આવવાનું કારણ એક જ, અમે અમારા માટે જ આ મિટિંગમાં આવ્યા છીએ. નર્મદા હવે જો કચ્છને નહીં મળે તો કચ્છના ખેડૂત નામનું અસ્તિત્વ મટાઈ જશે. ખેડૂત શું હતું એવું પુસ્તકોમાં છોકરાઓ વાંચશે. પ્રાઇમરી કક્ષામાં ખેડૂતો જે 1-7 ધોરણમાં એવું ભણાવવામાં આવશે કે કચ્છમાં પણ ખેતી થતી હતી. હવે જેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે એમ TDSની પ્રમાણનું વધતું જાય છે. આજે અમારા આ માંડવી મુંદ્રા એરિયામાં બહુ ઝાઝી બધી એવી બોરોની સંખ્યા વધી ગઈ છે, જ્યાં 3000-5000 TDS પાણી થઈ ગયું છે. એટલે જો TDSની માત્રા આમ નામ ચાલુ રહી તો ખેડૂતોનું અસ્તિત્વ મટી જશે. અમે આજે એક મોટો પ્રયાસ હતો કે બહુ મોટી સંખ્યામાં ભેગા થશું, પણ જેમ અમારા પટેલ સાહેબે જાણ કરી એના કારણે, એક બે કારણને કારણે થોડી સંખ્યા ઓછી હતી, પણ જે કંઈ આવ્યા છે, જે કંઈ ચહેરા આવ્યા છે, એક એક ચહેરો 100 ચહેરાને બરાબર છે. અને દરેક ગામના આગેવાનો, દરેક ગામના મોવડીઓ આ મિટિંગમાં આવ્યા છે. અને માત્ર ને માત્ર બધાનો એક જ સૂર છે, નર્મદા જેમ બને તેમ જલ્દીથી કચ્છની ધરતી પર આવે અને અમારી દીવાદોરી સમાન નર્મદા જો અમારી ધરતી ઉપર રેલાય તો અમારા ખેડૂતોનું અસ્તિત્વ બચી રહે. પણ ખેડૂત છું, અત્યારે મોટી ભૂતપુરમાં ખેતી કરું છું અને જ્યારે આજે બધા ખેડૂતો ભેગા થયા છે ત્યારે આ પાણી માટે મેઇન સવાલ છે.
તો પાણીનું અમે આમ તો 1998 થી કરી નર્મદા માટે ગાંધીનગર પણ ગયેલા અને રજૂઆતો કરી અને આશ્વાસન ક્યારેક મળ્યા, પણ ખરેખર જો અત્યારે હવે 18 સાલ પૂરી થવા આવી છે ત્યાં સુધી અમારે હવે એવું લાગે છે કે કદાચ પાણીનું શું પોઝિશન થશે ને અમારા પરિવારનું શું પોઝિશન થશે, એ પોઝિશન આવી ગયો છે. કારણ કે ગામોમાં પીવા લાયક પાણી નથી, ખેતી તો સ્વાભાવિક રીતે ન જ થાય, પણ પીવા લાયક પાણી નથી તો એમાં કચ્છમાં રહેવું અને ખેતી કરવી એ પોષણ થાય એ સંજોગમાં પણ નથી. પણ હવે સરકાર જો કદાચ આ વિચારે અને વહેલી તકે આ નર્મદાનો જે કચ્છનો હિસ્સો છે એ વહેલી તકે પૂરો કરવાનું જો ઈચ્છે તો કિસાન બચી શકે એ પોઝિશનમાં છે. નકા તો શું છે કે ખેડૂતોનું પોઝિશન એવું છે કે બસ આ વર્ષે બધું જે 550 બોર છે એ તળિયામાં મોટરો પહોંચી ગઈ છે અને 2 મહિના હાલે કે મહિનો હાલે એનો કાંઈ નક્કી નથી. સરકાર યોજના ખેડૂતો માટે ઘણી કરે છે. અત્યારે 5-6 મહિના પહેલા 10 કલાક પાવર કર્યો, પણ અમે એવું વિચાર્યું કે 10 કલાક પાવર કર્યો, ક્યારેક જ્યારે પાણી હતો ત્યારે પાવર નહોતો મળી શકતો, પણ અત્યારે જ્યારે પાણી નહીં ત્યારે પાવર મળે છે તો ખરેખર હવે પાવરને શું કરવાનું? ટૂંકમાં જો કદાચ કન્ડિશન વધારે મળશે કે પાવર વધારે મળશે, પણ પાણી વગર શું બધું બેકાર જ છે ને વસ્તુ. તો ખરેખર હવે કચ્છ માટે એક જ છે કે 1000 વર્ષનું પાણી ભૂગર્ભ જળમાં ભરેલો હતો. આજે 80ની જો આપણે વાત કરીએ તો 5 ફૂટ ઉપર પાણી હતા અને ચોમાસો આવે ત્યારે 5 ફૂટ ઉપર મોટરો ચાલતી હતી. વરસાદો તો ઠીક છે, કોઈક વર્ષ નબળો હોય કોઈક સારો હોય, વરસાદ તો થોડી થોડી થાય છે, પણ આ ભૂગર્ભ જળ પાણી ખાલી થઈ ગયો છે. હવે કેનાલનું પાણી એક શક્ય છે, બાકી કોઈ વસ્તુ શક્ય પણ નથી કચ્છ માટે.